स्मितरुचिरपूर्णे स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान्नि जय श्री श्रीहरिकृष्ण महाराजनि जय श्री गणश्याम श्रीगणश्यामहाराजनि जय बधाय भक्तो न ए स्वामिनारायण સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ સિત્યાસી એમાં ભગવાન શ્રીહરિ ગામની અંદર પધાર્યા અને ભોગાવા નદીના કાંઠા ઉપર મહારાજની સવારી ખૂબ શોભી કીર્તિરૂપી હાથી ઉપર મહારાજ ધર્મ જ્ઞાન ને ભક્તિને વૈરાગ્ય રૂપી વસ્ત્રો અને અલંકારો પહેરીને જાણે પધાર્યા હોય એવી શ્રીજી મહારાજની શોભા બની ગામનો જે વૈરાગી હતો એ શ્રીજી મહારાજ પાસે આવીને એમનો આશ્રિત થયો કારણ કે એને કોઈ આગળ પાછળ આવે પૂછવા રહ્યું ન હતું અને શ્રીજી મહારાજે ભગવાનની પાસે અચળ ભક્તિ અને સત્સંગ માગવો જેનાથી મોહ ટળે આવી વાતો એ વૈરાગીને કરી આગળ મેમકા ગામમાં મહારાજ પધાર્યા છે ત્યાં સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ ઇઠ્યાસી સર બીચ હી શ્રી હરિ ઉતરે સુંદર જગ્યા જોઈ કે તંબુ અનંત તનાયે સુંદર જગ્યા જોઈ કે તંબુ અનંત તનાયે આપ કે તંબુ મે નૃપતિ ઉતરે જાય શ્રીહરિચંદિ તનાયનીજ અનંતિ સ્તંભલગાય શ્રીહરિચંદની તનાયની જ અનંતહી સ્તંભ લગાય તળાવ અને ભોગાવો નદી એ બેની વચ્ચેના ભાગમાં શ્રીહરિ ઉતર્યા સુંદર સારી જગ્યા જોઈને ત્યાં અનેક તંબુઓને ઊભા કરાવે દરબારો બધા પોતપોતાના તંબુઓમાં ઉતર્યા અનેક થાંભલા મૂકીને શ્રીહરીને માટે પણ ચંદની ઊભી કરાવી ઘનશ્યામ શ્રીહરીએ ગંગાને કિનારે સારી રમણીય જગ્યા જોઈને ત્યાં ત્રણ દિવસનો મુકામ કર્યો સંતોને અને હરિભક્તોને સાથે લઈને શ્રીહરિએ સવારે અને સાંજે એમ બે વખત ત્રણ દિવસ સુધી ભોગાવો નદીમાં સ્નાન કર્યું મહારાજ ભોગાવા નદીના કિનારા ઉપર જ રોકાયા છે શ્રીજી મહારાજની રુચિ જેવી હતી મહારાજ કે અમારે નદીનો કિનારો હોય વન હોય પર્વત હોય ત્યાં મહારાજ કે અમને અતિશય ગમે કારણ એ હોય કે શ્રીજી મહારાજને ધ્યાન અને ભજનનું અંગ હતું શ્રીજી મહારાજનું અંગ જો એક ભગવાન તરીકે આપણે ભૂલી જઈએ તો શ્રીજી મહારાજને ધ્યાન અને ભજન આ બેનું અંગ હતું મહારાજના વચનામૃતના રદગત અભિપ્રાયોને પણ વાંચતા એવું જણાય શ્રીજી મહારાજ કે અમારે કથા વાર્તા ધ્યાન ભજન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ગઢડા મધ્ય પ્રકરણનું ઓગણપચાસ ક્યારેય મનની તૃપ્તિ થતી નથી અને આવા ઠેકાનાઓ એકાંત અને ધ્યાન ભજન કથા વાર્તા એની માટે હંમેશા એકાંત ઠેકાનું જોઈએ વસ્તીનો કોલાહલ હોય વસ્તીનો હોહો હોય ત્યાં ધ્યાન ભજન ન થાય ઉત્સવ સમય હોય આપણે એની અંદર ધ્યાન કરવું હોય તો થાય પણ ઉત્સવ સમયો ન હોય અને આ જ હોલમાં બેસીને ધ્યાન કરવું હોય વીકડેઝ માં ધ્યાન કરવું હોય સોમથી શુક્ર માં અહીં બેઠા ધ્યાન ભજન કરવું હોય અને શનિવારે ધ્યાન ભજન કરવું હોય બહુ મોટો ફેર પડે કારણ એ છે એ ફેર એટલા માટે પડે છે શું ભગવાનના ભક્તો આવે અને ભગવાનના ભક્તો ભગવાનના મંદિરમાં આવવાથી ધ્યાન ભજન બધાનું ઘટી જાય એવું નથી કારણ કે દરેકના અંગ ધ્યાન ભજન અને કથા વાર્તા માટે ના જ હોય એવું ન હોય થોડીવાર કથા સાંભળી શકે ઝાઝી ન સાંભળી શકે થોડીવાર વાર કદાચ ધ્યાનમાં બેસી શકે જાજુ ન બેસી શકે થોડીવાર ભજનમાં બેસી શકે જાજુ ન બેસી શકે કોઈનું અંગ એવું હોય કે વાત થોડી વાર સાંભળી શકે સમજી શકે પછી ન સમજી શકે કોઈને સેવાનું અંગ હોય અલગ અલગ અંગો હોય એટલે એક સાથે બધા અંગ ભેગા થાય અને જગ્યા જો થોડી હોય તો બધાને બધું સાનુકૂળ ન પડે અને એમાં ઉત્સવ સમયે હોય ત્યારે દોડા દોડી અન્કુટ હોય પાટોત્સવ હોય ત્યારે કથા વાર્તાને સત્સંગનું સુખ અધિક આવે પછી જ્યારે એમાંથી પરવારીએ ત્યારે એ જે ઉત્સવ દરમિયાન જે કથા વાર્તા થઈ જે જે કોઈ પ્રોગ્રામો થયા એના દર્શન કર્યા હોય એને અંતરમાં યાદ કરીએ એ ધ્યાન ભજન થયું એટલે તો સમય કરવાના એટલે તો આ ઉત્સવ કરવાના બીજું એવા ઉત્સવ સમય થાય ત્યારે સંતો અને હરિભક્તોના દર્શન થાય અલગ અલગ પ્રાંતોમાંથી હરિભક્તો આવ્યા હોય એકાબીજા સાથે હરિભક્તો રહે એટલે એકાબીજાના અંગોની ઓળખાણ થાય કંઈક શીખવા જેવું હોય બીજાના અંદર જોઈને શીખાય કે આ હરિભક્તો પાસે આ વસ્તુ બહુ સારી છે આ પ્રાંતના હરિભક્ત પાસે આ વસ્તુ બહુ સારી છે તો એમાંથી એ વસ્તુને એ ગુણ કેળવીને મહારાજને રાજી કરાય એટલે બધું જ જરૂરી છે ઉત્સવ સમયા પણ જરૂરી છે પરંતુ શ્રીજી મહારાજની રૂચિ એવી કે પહાડ નદી ઝાડ આ બધું શ્રીજી મહારાજને બહુ ગમતું અને બીજું એ કે નદીના કાંઠા ઉપર રહે એટલે પાણીની સુવિધા ફૂલ પાણી મળી રહે દી ખૂટે નહીં નળમાં પાણી બીજું કે નદીનો કિનારો હોય એટલે ગામની વસ્તી દૂર હોય હવે ગામમાં તો લગ્નના ગીતેય વાગે ને બધા ગીત વાગે એ તો આ દેશો એવા સરસ છે કંઈ કાયદાઓ છે કે જે તે રોજ ના વાગે ભલે એકત્રીસમી ડિસેમ્બરે વાગતું હોય પણ રોજ ઉઠીને કોઈ બીજું અવાજ તમને ના આવે આમ જુઓ ને તો આ દેશો ભજન કરવા માટે બદ્રિકા આસમને સ્વેદ્દીપ જેવા સ્થાનો છે બદ્રિકાશ્રમને શ્વેતદીપ જેવા ધામો કહેતા એની અંદર કોઈ ડિસ્ટર્બન્સ નહીં તમારે ભજન કરવું છે ને ધ્યાન કરવું તમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં આ ડેલી તમે કથા કરો કીર્તન કરો આરતી કરો ભજન કરો કાંઈ ડિસ્ટર્બન્સ નહીં રાત પડે ટાંકણી પડે ને અવાજ આવે એટલું શાંત વાતાવરણ થઈ ગયેલું હોય અને દેશમાં ગામડામાં રહેતા હો ને અને જો લગ્નની સિઝન આવી હોય તો એક દિવસ ધ્યાન ભજન ની ક્યાં વાત કરો ઊંઘવાય ના દે માણસને ઊંઘવા વાળા છે ને એને ઊંઘવાય ના દે ભજન ની તો વાત જ ક્યાં રહી એટલે શ્રીજી મહારાજ આવી જગ્યાઓને પસંદ કરતા અને ત્યાં ગમતું મહારાજને સાંજે એમ બે ત્રણ દિવસ સુધી ભોગાવો નદીમાં સ્નાન કર્યું को सिंगासन भारी रचाए चित्र विचित्रकारि श्रीहरिचन्दनी बीच श्री बीचतेः श्रीहरिकि चन्दनी बीचतेहा पञ्च रङ्गमणि जडित एहा પંચરંગ મની જડિત એહા તાપર બેઠે શ્રી હરિ આઈ મૂર્તિ કે શોભા અનંત છાઈ સંત જના કહાવત જે સંત જના કહાવત જે પ્રથમાઈ કે બેઠે તે તે પ્રથમ શ્રીહરિની ચંદનીની વચ્ચે ચિત્ર વિચિત્ર કામ કરેલું મોટું ભારે એક સુવર્ણનું સિંહાસન રચાવ્યું હતું જેમાં પાંચ રંગના મણી જડ્યા હતા શ્રીહરિ આવીને તે સિંહાસનમાં બેઠા આ બધા સિંહાસનો અત્યારે ગોતવા જાઓ ભોગાવા નદીના કાંઠે કે સત્સંગની અંદર ક્યાંય મ્યુઝિયમમાં તો આ સિંહાસનો ના મળે શ્રીજી મહારાજ આગળ પણ જ્યારે જ્યારે કથામાં આવી વાતો આવે ત્યારે હું અનુસંધાન એ વાતનું અપાવું છું કે શ્રીજી મહારાજ જ્યારે મનુષ્ય આકારે હાજર હોય ત્યારે રિદ્ધિઓ સિદ્ધિઓ બધા જ શ્રીજી મહારાજની સેવામાં હોય એટલે આ બધું સહજ એવું જ ત્યાં આગળ વાતાવરણ બની જાય દર્શન કરવાવાળાને ત્યાં એવા જ દર્શન થાય કારણ કે આ બધા સેવામાં હોય મૂર્તિની અનંત શોભા છવાઈ ગઈ હતી તે સમયે ત્યાં જે સંતો હતા તે બધા પ્રથમ જ આવીને બેસી ગયા હતા જીવાખાચર વગેરે કાઠી દરબારો પછી આવ્યા તેમને શ્રીહરિએ પોતાની પાસે બેસાડ્યા દરબાર ઝાલમસિંહજી અને બાપુભાઈ સભામાં આવ્યા તે સિવાય બીજા પણ દેશ દેશના હરિભક્તો બધા આવ્યા જ્યારે તેઓ શ્રીહરિને પગે લાગીને મૂર્તિની સન્મુખ દેખતા હતા ત્યારે મૂર્તિને દેખતા હોવા છતાં તેમના મનમાં તૃપ્તિ થતી નહીં અને જોત જોતામાં તેઓ પોતાના શરીરનું ભાન ભૂલી જતા હતા અને શ્રીહરિએ મૂર્તિમાં એટલી બધી શોભા ધરી હતી કે તેનું વર્ણન કરતા શારદા અને શેષ પણ હારી જતા હતા સંતો તો આવીને બેઠા સન્મુખ પણ જે દરબારો પાછળથી આવે અને મહારાજે પોતાની પાસે બેસાડ્યા અને જ્યારે શ્રીજી મહારાજની પાસે બેઠા ત્યારે અહીંયા સ્વામી લખે છે અને કે એ લોકો મૂર્તિના દર્શન એવી રીતે કરતા હતા મહારાજે મૂર્તિની શોભા એવી ધારણ કરી હતી કે એને મનમાં તૃપ્તિ જ થતી નહોતી હેત એવું ભગવાનમાં થઈ જાય જે વસ્તુની અંદર હેત હોય એમાં ક્યારેય તૃપ્તિ થાય નહીં આપણે હેત કઈ દિશામાં ને કઈ જગ્યાએ છે એને સૌથી પહેલા ઓળખવું પડે મૂર્તિમાં હેત કરવા માટે મારા હેતની દોરીઓ કઈ જગ્યાએ બંધાયેલી છે કઈ દિશામાં છે કઈ જગ્યાએ છે અને કેટલી સોલિડ છે ત્રણ વસ્તુને પકડવી પડે હેતની દોરીની દિશા હેતનું લક્ષ અને એ લક્ષની અંદર બંધાયેલા હેતની પ્રબળતા આ ત્રણ પકડાય ત્યાર પછી આયોજન થાય શું આયોજન થાય હેતની દિશા ખોટી છે કે સાચી છે એનો વિચાર હેતની દિશા ખોટી છે દિશા ખોટી છે લક્ષ પણ ખોટું છે જ્યાં ચોટેલી છે ત્યાં ખોટું છે હવે છે એ પ્રબળતા જો છે તો હું એક દિવસમાં એ દોરીને તોડી શકવાનો નથી માટે કોઈ વાત એવી આવે ક્યારેક કે બસ આત્માની અંદર પરમાત્મા જોઈ રહેવા આવી વાત આવે એટલે એ વાતને સાંભળીને તરત જીવ કે મુમુ માત્રની વૃત્તિ એવી હોય કે જે પ્રબળ દોરી છે એની ઉપર નજર પેલી ફેંકે અને પછી કે કા તો હજુ તૂટી નથી અને નાસીપાત થઈ જાય તોડવા મહેનત કરે પણ પ્રબળ છે તૂટે નહીં પણ એવું ક્યારેય ન કરવું એક પ્રશ્નપત્ર હોય એ પ્રશ્નપત્રમાં માં સો પ્રશ્ન હોય સો માર્કનું પ્રશ્નપત્ર હોય સો માર્કનું ક્વેશ્ચન પેપર હોય એની અંદર સો એ સો ક્વેશન ક્યારે અઘરા ના હોય વીસ અઘરા હોય તો વીસ બહુ હાઈ લેવલના અઘરા હોય તો વીસ ત્રીસ મિડલ હોય અને ચાલીસ પચાસ તો સામાન્ય વ્યક્તિ પણ લખી શકે એવા હોય જ એવી રીતે આપણા દોરડાઓ ખોટી જગ્યાએ જે જોડાયેલા હોય એની અંદર બધાય દોરડા પ્રબળ ના હોય કેટલાક દોર દોરડા નરમ હોય એના રેસા ખુલી ગયેલા જ હોય બસ નક્કી કરવાનું કે કયું પહેલાં તૂટી જાય એવું છે એટલા પ્રશ્નો પાસ કરી દેવાના પછી જે પ્રબળ પડ્યા છે એને પછી અડવાનું આટલા દસ બાર પંદર વીસ તો થઈ ગયા ને સોલ્વ એક સાથે જો બધું જ કરવા જઈએ તો થાકી જવાય પણ એક પછી એક એમાં જે સહેલું હોય એને પહેલાં ઉપાડીને એને બાજુ પર મૂકી દેવાનું એટલે એક કામ પૂરું થઈ ગયું માની લો કે આપણને રોજ સવારે પૂજા કરતા પહેલા દુનિયાના સમાચાર જોવાની ટેવ છે સ્નાન કરતા પહેલા અથવા સ્નાન કર્યા પછી આપણને ભગવાનની પૂજા કરવાની જગ્યાએ સૌથી પહેલા દુનિયાની અંદર શું થયું એ જોવાની ટેવ છે ટેવ છે એ દિશામાં આપણું પગલું છે એટલે આપણે ચોક્કસ એ તરફ જોડાયેલા છીએ મનથી કારણ કે રોજનું રૂટિન થઈ ગયું છે એક દિવસ માટે આપણે એ ક્રિયા નથી કરી આપણે ત્રણસો ને દિવસ સુધી એ જ રીતની ક્રિયા કરીએ છીએ જે શ્રીજી મહારાજે ના પાડેલી છે કે સવારમાં સ્નાન કરીને સૌ પ્રથમ પૂર્વાભિમુખે કે ઉત્તરાભિમુખે પૂજા કરવી બેસીને તો આપણે જો સૌથી પહેલા દુનિયાના સમાચાર જોઈએ છે પૂજા તો કરીએ જ છે પરંતુ દુનિયાના સમાચાર જોવાની ઈચ્છા આપણને પહેલા થાય છે અને ડેલી થઈ ગયું હવે એ દોરડું એટલું મજબૂત નથી કે ના તૂટે રૂટને રૂટિનને બદલી નાખીએ કે હવે બસ મારે પ્રથમ પૂજા કરવી અને પછી સમાચાર જોવા જાણવું હોય તોય અને સમાચાર જાણીશું કદાચ તો મારે લાયક જેટલા હોય એટલા વધારે નહીં એ ચેન્જ કરતા કરતા બે વરસ જાય વરસ જાય બે વરસ જાય ત્રણ વરસ જાય જેટલી એની પ્રબળતા હોય પછી ધીરે ધીરે એ જતું રહે એવી એવી આપણા જીવનની અંદર કઈ કઈ વસ્તુ એવી છે કે જે શ્રીજી મહારાજની ઈચ્છા કે મોટા પુરુષોની ઈચ્છા બારની છે એવા દોરડાઓ જે દિશાના હોય જે લક્ષ્ય પહોંચેલા હોય જેટલી પ્રબળતાના હોય એમાં ઓછી પ્રબળતાવાળા વેલામ વહેલા કટ કરવા મહેનત કરવી એનાથી શું થશે કે આપણી પાસે પચાસ પ્રશ્નો એવા છે જેને આપણે કાપવાના છે જે દોરડાઓને આપણે કાપવાના છે પરંતુ જે સહેલા છે એવા આપણે ચાલીસને જો કાપી નાખશું ભગવાન અને મોટાની કૃપા અને પુરુષ પ્રયત્ન બંનેથી કાપી નાખશું એનો અર્થ હું એવો નથી કરતો કે આપણે જ મહારાજ અને મોટાના બળે મહારાજ અને મોટાની કૃપાથી પુરુષ પ્રયત્ન તો જરૂરી છે તો ચાલીસ પ્રશ્નો જો આપણે એવા ચાલીસ દોરડા કાપી નાખેલા હશે ને આપણને એક હિંમત આવશે મોક્ષના માર્ગે ચાલવાની હિંમત આવશે પણ મમુક્ષ શું કરે છે શું કે જે જે દોરડાઓ તૂટી જાય એવા છે એને તોડવાની જગ્યાએ જે બહુ જ જબરજસ્ત પ્રબળ છે એની ઉપર પ્રહાર કરે હવે એ તો તૂટવાના નથી જલ્દી એ પૂર્વના મલિન સંસ્કારોના દોરડા છે એને તૂટતા ઘણી વાર લાગશે મોટાનો જેમ જેમ રાજીપો થતો જશે એમ એમ એવો ઓગળશે પુરુષ પ્રયત્ન વિચાર મોટાનો રાજીપો એમ એમ એ તૂટશે હવે એની ઉપર સીધો મંડી પડે એટલે થાય શું રિઝલ્ટ તરત મળે નહીં તરત મળે નહીં દસ દિવસે કે વર્ષે એટલે થાકે થાકે નાસીપાત થાય કે ખબર નહી મારા કલ્યાણનું શું થશે કેમ થશે ના પહેલા જે તૂટી જાય એવા છે એને તોડી નાખો તોડીને એ બાજુ આવે દોરડું એનું ધ્યાન રાખીએ અને પ્રબળ છે એને ધીરે 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 ભગવાનને મોટાની કૃપાથી તોડીએ એનાથી હિંમત આવે આ વાત પણ ભગવાનના ભક્તએ જાણી રાખવી જોઈએ મૂર્તિની અંદર આ દરબારોને તૃપ્તિ થતી નથી એની પાછળના કારણ બે છે એક તો એક એ છે કે દરબારોએ ભગવાનને સર્વશ્રેષ્ઠ જાણ્યા છે એ દરબારોને ભગવાનને વિશે અપાર ભાવ છે એ દરબારોને હૃદયમાં એવી હા પડી ગઈ છે કે આ પુરુષોત્તમની મૂર્તિ એના સિવાય અમારી કોઈ મૂડી નથી અને શ્રીજી મહારાજે પણ સ્વયં એવી કૃપા એમની ઉપર કરી છે કે સહેજે જીવ એમાં ખેંચાય કારણ કે મૂર્તિમાં જોડાવું અને મૂર્તિમાં રહેવું ને એ ફક્ત પુરુષ પ્રયત્નથી થતું નથી આધ્યાત્મિક જગતનું કોઈ પણ સફળતા એકલા પુરુષ પ્રયત્ન પર આધારિત નથી અને એકલી કૃપા પર પણ આધારિત નથી કૃપા પણ પુરુષ પ્રયત્ન વાળા ઉપર જ થાય છે શ્રીજી મહારાજનો આ બહુ પાકો વચનામૃતનો સિદ્ધાંત છે એકલી કૃપા એ ખોટું એકલો પુરુષ પ્રયત્ન એ ખોટું પુરુષ પ્રયત્ન ભગવાનની કૃપાથી અને મોટાની કૃપાથી કરે એટલે મોટાની કૃપા વિશેષ થાય જેટલી વિશેષ થાય એટલો પુરુષ પ્રયત્ન કરવાની શક્તિ ઓર વધે રસ્તો ઓર આપણને ચોખ્ખો દેખાય ફરી પાછી એમની કૃપા વિશેષ વિશેષ વધતા 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 એ વસ્તુ આપણને સફળ આપણે સિદ્ધ થાય પણ શ્રીજી મહારાજ સ્વયં જ્યારે કરે નક્કી કરે સંકલ્પ કરે અને અતિશય કૃપા કરી દે ત્યારની વાત તો હાવ નોખી છે પણ શ્રીજી મહારાજે મૂર્તિની શોભા એવી ધારી કે જેના કારણે જીવ પ્રાણી માત્ર એમાં ખેંચાઈ જાય કેવું મહારાજ ઘણી વખત ચરિત્ર કરતા મહારાજ તેરા ગામમાં અડધી રાત્રિએ હરિજનોને તેરા ગામમાં મહારાજે એવું કીધું કે અમર ચાલવું છે હરિજનો કે મહારાજ આ સમયે નાકા દેવાઈ ગયા છે મહારાજ કે તોય અમારે જવું જ છે પછી મહારાજ ડુંગરજી અને મૂળજી બ્રહ્મચારીને લઈને ચાલ્યા તે હરિભક્તોને વડાવ વળોટાવીને પાછા ચાલ્યા તે બે ગાઉ પછી મહારાજે બ્રહ્મચારી ડુંગરજીને કહ્યું કે રાત્રિ ઘણી છે થોડું સૂઈ લઈ સૂઈને ચાલીશું એમ કહીને મહારાજ સૂઈ ગયા ડુંગરજીને બ્રહ્મચારી જાગતા હતા મહારાજ જાગ્યા અને બે સૂતા ચોકી પહેરો કરવા તે બેયને સૂતા મૂકીને મહારાજ ચાલી ને ભગવાન તો આવા જ છે આપણે સુઈ ગયા એટલે પૂરું મોહનિંદ્રામાં જો સૂઈ ગયા ભગવાન ભાગી જાય આગળ જતા મોજડીને ચોફાડ રસ્તામાં મેલીને ખાડીમાં ગયા થોડી નિશાની મૂકી દીધી મોજડી ની ચોફાડ અને ખાડીમાં ગયા ગળા સુધી પાણીમાં ગયા પછી વિચાર કર્યો મારા વિના મારા ભક્ત બાપડા વલખી વલખીને મરી જશે આવો શ્રીજી મહારાજને વિચાર આવે આવી મહારાજની દયા છે ને એટલે આપણે મૂર્તિની વાત કરી શકીએ ને મૂર્તિમાં જોડાવાનું પ્રયત્ન કરી શકીએ મહારાજ કે મારા વિના આ ભગતો નહીં જીવી શકે તે ખાડીમાં જતા પાછા આવ્યા અને કાળા તળાવને રસ્તે ચાલ્યા તે એક જાય પાણી આપ્યું એને પાણી આપ્યું એટલે એને અખંડ મૂર્તિ દેખાવા લાગી તે હળ હાકે બોરડી ખોદે બધે જ મૂર્તિ દેખાય તે મૂંઝા તો મૂજા તો હોઈ ગયો તે રાત્રે પથારીની અંદર સોળમાં આવીને ભગવાન બાજુની અંદર પથારી હોતા જ દેખાયા બોલો તો ગભરાયો અને કે અરે બાપો આ બાપાને મેં ક્યાં પાણી પાવ્યું મને છોડતો જ નથી ગયા ગભરાઈ ગયો કૃપા કરીને ભગવાને પણ દરબારોને મૂર્તિના દર્શન કરતાં તૃપ્તિ થાતી નથી અને સમય જને ભગવાનના દર્શનથી શાંતિ થાતી નથી કેમ કારણ એ છે ભગવાનની કૃપા છે પણ એની પાસે હજુ મહિમા નથી મૂર્તિનો ક્યાં મને કઈ વસ્તુ મળી છે પણ ભગવાન એવી શોભાને ધારણ કરી દેતા કે હામેવાળાના ચિત્તમાં ચોટી જ જાય જે વાત અહીં સ્વામીએ લખી પછી મહારાજ મહારાજે મહારાજને એ કહેવા લાગ્યો આ બાપો ક્યાંય મને છોડતો નથી મારા ક્યાં ભોગે આ મળે અને મેં પાણી બતાવ્યું પછી ઘેર ગયો તે આગળ મહારાજ ચાલતા દેખાય આગળ મહારાજ દેખાય અને છેવટે હરભમ સુથારની શેરી બાજુ મહારાજ વળી ગયા અને સમય સામે જો હરભમને ઘેર ગયો અને કે સ્વામિનારાયણ આવ્યા છે ત્યારે હરભમ કે ક્યાં છે ત્યારે એ કયા સંતાઈને ઊભા છે પછી મહારાજ પ્રસિદ્ધ થયા અને હરભમે મહારાજના ચરણોમાં અઢાર કાંટા કાઢ્યા ઉઘાડા પેલી મોજડી મૂકીને મહારાજ ચાલ્યા ગયા હતા ને અઢાર કાંટા કાઢ્યા શ્રીજી મહારાજ મૂકીને જવા તૈયાર મહારાજે કહ્યું અમે ઘણી વખત આ સત્સંગને મૂકીને જવા ઉદાસ થયા છીએ પરંતુ મહારાજ કે પાછું વળીને આવી જવાય છે કે અમારા આશરે આટલા સંતો ભક્તો ભજન કરે છે શ્રીજી મહારાજ આવી રીતે કેટલી વખત ચાલ્યા ગયા હોય અને પાછા આવ્યા આના સત્સંગમાં રહ્યા કેવળ આપણા માટે ભગવાન અને મોટા પુરુષો આ જગતથી હાવ નિર્લેપ હોય છે હાવ જગતથી અલિપ્ત હોય અને જ્યારે જગત તરફથી વગર કારણે જ્યારે ભગવાનને મોટા પુરુષને કંઈક થોડું ઘણું એવું બધું એટલો બધો ત્રાસ મળે ને ત્યારે ભગવાન અને મોટાને એમ થાય કે હું આ જગત છોડો અને તે દિવસે જીવાત્માઓનું બગડી જાય તો શ્રીજી મહારાજની અતિશય દયા છે અને પછી તો મૂળજી બ્રહ્મચારી ડુંગરજી ભેગા થયા પણ મારો કહેવાનો અર્થ એ છે કે શ્રીજી મહારાજની મૂર્તિ કદાચ કૃપાથી મળી જાય પણ જો મહિમા ન જાણેલો હોય પુરુષ પ્રયત્ન ન હોય તે મૂર્તિ પણ ટકતી નથી દરબારોએ આવી રીતે મહારાજના દર્શન કર્યા દસ ઘડી દિવસ થયો હશે તે સમયે બધી રસોઈ તૈયાર થઈ ગઈ મુકુંદાનંદ વર્ની શ્રીહરીને બોલાવવા માટે આવ્યા તેમને શ્રીહરિએ પૂછ્યું રસોઈને હવે કેટલી વાર છે આજ તો બહુ ભૂખ લાગી છે એટલો મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવે નહીં તો વર્ની આવે ને તો મહારાજ વાતો કરતા હોય તો વર્નીને કહેવું પડે મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે અને આજે તો મહારાજે હામેથી કીધું કે બહુ ભૂખ લાગી છે ત્યારે વર્નીએ બંને હાથ જોડ્યા મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે ત્યારે ભક્તોના મનને આનંદ આપનારા દીન દયાળુ હરિ તરત જ ઊભા થયા વસ્ત્રોને ઘરેના જે કાંઈ પહેર્યા હતા તેમાંથી અમુક ઘરેના રાખીને વધારાના ઘરેનાને વસ્ત્ર તંબુમાં જઈને ઉતાર્યા એક પિત્તાંબર વસ્ત્ર પહેર્યું બીજું પિતતાંબર ઓઢી લીધું અહીં ક્યાંય રૂમ હતી તૈયાર થવા માટે બેડરૂમ હતી તંબુમાં જઈને કપડાં બદલ્યા મહારાજે શ્રીજી મહારાજ આપણા કલ્યાણને અર્થે ક્યાં ક્યાં રહ્યા છે આટલું આપણે વિચારીએ ને તો આ શિક્ષાપત્રી જયંતિના દિવસે આપણને એમ થાય કે શિક્ષાપત્રી એ મારે પાડવી છે શ્રીજી મહારાજ આવા તંબુઓ માર્યા મહેલોમાં નથી રહ્યા શ્રીજી મહારાજનું આખું જીવન કાર્ય આપણે હરિચરિત્ર સાગરમાં વાંચીએ છીએ એમાં શ્રીજી મહારાજ મહેલોમાં નથી રહ્યા તંબુમાં રહ્યા છે મંડપો માર્યા ઝાડ નીચે રહ્યા છે દાદાના દરબારની અંદર શ્રીજી મહારાજ રહેતા એ દાદાના દરબારના નડિયાને ઓરડા આજે મોજૂદ જ છે ને સુરાબાપુના દરબારગઢમાં રહેતા એ નડિયાને ઓરડા આજે મોજૂદ જ છે ને એમાં શ્રીજી મહારાજ રહેતા આવો આવા આવા મકાનોમાં શ્રીજી મહારાજ રહેતા આવા તંબુઓમાં મહારાજ રહેતા કેવળ આપણા કલ્યાણને અર્થે આટલો વિચાર જો આપણને આવે તો શ્રીજી મહારાજની આજ્ઞા પાડવી કાંઈ કઠન પડે નહીં કે ઓહો મારા મહારાજે મારા માટે આટલું બધું કર્યું તો મારે તો ફક્ત એટલું જ કરવાનું છે કે મારા સુખને અર્થે લખીને ગયા છે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ને રૂપમિતિ મદ વાની માન્ય યમ પરમાદરા મારી એ મારું સ્વરૂપ છે એને પરમ આદર થકી માનવું તેવો શિક્ષાપત્રી ગ્રંથ આજે મળ્યો શ્રીજી મહારાજે આપણી ઉપર દયા કરીને લખ્યો હું તો શિક્ષાપત્રી વાંચું ને ત્યારે જ્યારે શ્રીજી મહારાજ એક શબ્દ જે લખે ને મારો આશ્રિત મારો આશ્રિત મારો આશ્રિત મારો આશ્રિત એ શ્રીજી મહારાજ જ્યારે જ્યારે એ શબ્દ લખે અને એને જ્યારે હું વાંચતો હોઉં ત્યારે એટલો બધો હૃદયની અંદર એક એવો એક અનુભવ થાય હૃદયની અંદર એવી પરમ શાંતિ થાય કે આવડા મોટા મહારાજ આવડા મોટા મહારાજ જેને અનંત અવતારો જેની નજરમાં ના આવે અનંત ઈશ્વરો જેની નજરમાં ના આવે એવા શ્રીજી મહારાજ અક્ષર તખત ઉપર બેઠેલા અનંત મુક્તો સુખ એ શ્રીજી મહારાજ એક આ બ્રહ્માંડની અંદર પામર જેવો હું જીવ એને શ્રીજી મહારાજ એમ કે છે મારો આશ્રિત આપણને એક અમેરિકા દેશ ગ્રીન કાર્ડ આવે એ પહેલાં વેલકમ લેટર લખે છે કેટલો આનંદ થાય છે વેલકમ લેટર જોઈને કેટલો આનંદ થાય છે યુએસ સિટીઝન થઈ ગયા હોઈએ કેટલો આનંદ થાય છે કેટલો આનંદ થાય છે ઇન્ટરવ્યૂમાં પાંચ વખત ફેલ થયા હોય ને છઠ્ઠી વખત પાસ થઈ જઈએ કેટલો આનંદ થાય છે શ્રીજી મહારાજે નથી આપણું ઇન્ટરવ્યુ લીધું શ્રીજી મહારાજે નથી આપણી ફાઇલો જોઈ આપણી ફાઇલો જોવા જેવી છે અરે પાછલી તો નથી જોવા જેવી આગલી નથી જોવા જેવી આટલું બોલ્યા ને સાંભળ્યા પછી પણ આપણી ફાઇલો જોવા જેવી નથી અત્યારે પણ આપણા કાગળ જો શ્રીજી મહારાજ એક એક ચેક કરવા બેસે ને તો ફાઇલ જ ગાર્બેજ કર દે ઝાઝી ફાઇલો એવી હશે તોય પણ શ્રીજી મહારાજ કોઈ બાજુ નથી જોતા અને વારે વારે એમ કે મારો આશ્રિત એક શિક્ષાપત્રીનો આ શબ્દ મારો આશ્રિત અનેક ગઢડા મધ્ય પિસ્તાળ ગઢડા મધ્યના પિસ્તાળીસમાં વચનામૃતનો શબ્દ તમે અમારા કહેવાઓ છો આ બે શબ્દો શ્રીજી મહારાજના એવા જબરા છે કે અંતરમાં તમે આમ એકાંતમાં બેસીને એને સાંભળો ને તમે અમારા કહેવાઓ છો મહારાજ આમ બોલે છે ને આમ એનું ફિલિંગ કરવું મહારાજ જે મધ્યના પિસ્તાળીસમાં કહે છે ને તમે અમારા કહેવાયો છો એનું ફિલિંગ કરવું મહારાજે શિક્ષાપતિ માં કે છે મારો આશ્રિત તું તો મારો આશ્રિત છો એ જે હેતથી આપણને છે એનું અને એ કર્યા પછી શ્રીજી મહારાજને શ્રીજી મહારાજનું એક પણ વાક્ય ઉલંગતા આપણને બહુ ભય લાગશે અતિ દુઃખ થશે કે આવા હેતાળ મારા મહારાજ એનું હેત તૂટી જાય ને એવું મારે કાંઈ કરવું નથી હેતાળ મહારાજની મૂર્તિનું હેત મારી સાથેથી તૂટે એવું મારે કોઈ કાર્ય જગતનું કરવું નથી આવું થઈ જ પડશે અને એવું જ્યારે થશે ત્યારે મહારાજે જે આપણને મફતમાં આપ્યું છે ને મારો આશ્રિત ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાનો છો તે તો કૃપા કરી છે તમે જીવન જાનો છો મારો આશ્રિત કહેવાની શ્રીજી મહારાજે કૃપા કરી છે તમે અમારા કહેવાવ છો એ શ્રીજી મહારાજે કૃપા કરી છે એવું ના કીધું તમે અમારા થયા છો બહુ વિચારીને શબ્દ બોલ્યા છે મહારાજ મહારાજને ખબર છે કે આપણી ફાઇલો કેવી છે એટલે શ્રીજી મહારાજે એમ ના કીધું તમે અમારા થયા છો એમ કીધું તમે અમારા કહેવાવ છો તમને આખું જગત અમારા જાણે છે માટે ભલા થઈને અમારા દાખલા સામો જોજો મહારાજે આ પ્રથમના અઢારમાં કીધું અમારા દાખલા સામું જોજો આવું શ્રીજી મહારાજે જયારે આપણને આવા મોટા મહારાજ મળ્યા છે આવા મોટા મહારાજ એવા મોટા મહારાજ એનું હૃદય આટલું પણ દુભાઈને એવું આપણે કાંઈ કરવું નથી એ મહારાજ આપણી પાસે શું ઈચ્છે છે એ મહારાજ નથી આપણી પાસે માસોપવાસ ઈચ્છતા એ મહારાજ નથી આપણી પાસે હોપારી પર તપ કરો એવું ઈચ્છતા આપણી માટે કઠણ કાંઈ તમે ઠંડીની અંદર એવરેસ્ટ ઉપર જઈને બરફમાં બેસી જાવ તો હું રાજી એવું નથી કહેતા વિન્ટરમાં તમે ઠંડા પાણીએ નાાવ તો રાજી એવું નથી કહેતા આપણા સુખને અર્થે અરે આપણા કેટલી આપણી શરીરની કાળજી રે આપણું શરીર સ્વસ્થ રહે આપણે દુનિયાની અંદર એક આદર્શ વ્યક્તિ તરીકે ગણાઈએ આપણું વજન પડે દુનિયામાં એવા આપણે બનીએ એના માટે શ્રીજી મહારાજે આ બધા શાસ્ત્રો લખ્યા આજ્ઞાઓ કરી મહારાજને કાંઈ ફાયદો નહીં એમાં બધો ફાયદો આપણને ધર્મ પાડીએ આપણને લોકો પ્રામાણિક ગણે આપણો કોઈ વિશ્વાસ કરે આપણું વજન પડે શ્રીજી મહારાજને શું પણ શ્રીજી મહારાજે કેવળ આપણું યશ ને આપણી કીર્તિ આ જગતની અંદર આપણે પ્રમાણભૂત થઈએ એવું શ્રીજી મહારાજે કર્યું કેટલી નાની નાની ચિંતા શ્રીજી મહારાજને એવું કહી શકાય શ્રીજી મહારાજની શિક્ષાપત્રીને કોઈ જો ધ્યાનથી વાંચે ને તો એને શ્રીજી મહારાજને એટલું જ કહેવું પડે કે આ પૃથ્વી ઉપર અબજો માનું વાત્સલ્ય આપવા વાળી કોઈ માં હોય ને એવી મિલિયન ને બિલિયન્સ ઓફ માનું વાત્સલ્ય શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં હમાયું છે કેવી રીતે જે શ્રીજી મહારાજે એવું કીધું કે મારા આશરીતે દાતન આવી રીતે કરવું દાતન દાતન કેવી રીતે કરવું એ શ્રીજી મહારાજે ચિંતા આપણી કરી એટલું જ નહીં શ્રીજી મહારાજે કઈ જગ્યાએથી નીકળવું ક્યાં થોકવું ક્યાં ના થોકવું એની ચિંતા આપણી કરી એટલું જ નહીં શ્રીજી મહારાજે ત્યાંથી માંડીને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્ય કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા પોતાના આત્માને ત્રણ ગુણથી ત્રણ દેહથી જુદો માની બ્રહ્મરૂપ માની પરમાત્માની ભક્તિ કરવી એટલા ઊંચા સિદ્ધાંત સુધીના મારા આશ્રિતે આવું કરવું જે આશ્રિતને શ્રીજી મારા દાતન કરતા શીખવાડે છે આશ્રિતને ઠેક ભક્તિ કરતા શીખવાડે આવો પર પર પૃથ્વી કોઈ થયો નથી ક્યારેય નહીં આ તો સર્વોપરી પરિવાન સ્વામિનારાયણ છે શિક્ષા પત્રીને વાંચતા જ ખબર પડી જાય કે આ સર્વોપરી ભગવાન સિવાય બીજો કોઈ કરી ના શકે સ્ત્રીના ધર્મ પુરુષના ધર્મ સદવાના ધર્મ વિધવાના ધર્મ સામાન્ય ધર્મ સંન્યાસી ધર્મ સાધુના ધર્મ એક એક વસ્તુની વિકતી જે મહારાજે કરી છે બહુ ગજબની કરી છે માટે મહારાજ જ્યારે આ શબ્દને બોલે ત્યારે આપણને કેફ ચડવો જોઈએ એનો આનંદ થવો જોઈએ આવા મોટા મહારાજે મારા માટે કીધું મારો આશ્રિત હું શ્રીજી મહારાજનો આશ્રિત છું કેફમાં રહેવું આનંદમાં રહેવું ઉત્સાહમાં રહેવું ભગવાનની આજ્ઞા પાડવાનું મરતા મરતા આજ્ઞા નહીં પાડવાની ઢીલા ઢીલા થતા કે શું થશે કરવું પડે આમ થાય તેમ થાય એમ નહીં આવા મોટા મહારાજે મને કીધું મારો આશ્રિત મારે પાડવું જ પડે મારે પૂજા કરવી જ પડે તિલક ચાંદલા કરવા જ પડે મારે આ ન ખવાય આ ના જોવાય આ ના સંભળાય હજારોની મોબત હોય એ બધી જ મારે તોડવી પડે દુનિયાની ગમે એવી દુનિયાદારી હોય મારે છોડવી પડે કારણ કે આવા મોટા મહારાજે મને કીધું મારો આશ્રિત એક અમેરિકાએ કીધું વેલકમ અમેરિકાની અંદર આવી જાઓ અને જ્યારે એ વેલકમ લેટર આપે છે કોઈ ઇન્ડિયાની જમીનો જોવા જતા નથી ઇન્ડિયાની સુખ સાહેબીઓ જોવા જતા નથી અમેરિકાના એપારમેન્ટમાં રહેવાનું પસંદ કરે છે ઇન્ડિયાના બંગલાઓ છોડીને એક અમેરિકાએ વેલકમ કીધું એનો પાવર એટલો આવી જાય અમેરિ ઇન્ડિયાની અંદર સુખ સાહેબીઓથી રહેતા હોય નોકરો ચાર ઘરમાં કામ કરતા હોય એ અમેરિકાના એપાર્ટમેન્ટમાં રહેવાનું પંદરસો ને બે હજારની જોબ કરવાનું પસંદ કરે છે તો આ શ્રીજી મહારાજ મારો આશ્રિત કેનો કોઈ કેફ નહીં આવા મોટા અક્ષરધામના અધિપતિ કે તું મારો કહેવાવ છે એનો કોઈ કેફ નહીં એની છડે ચોક આજ્ઞા લોપતા કાંઈ નહીં એમાં શરમ આવે તિલક ચાંદલામાં શરમ આવે પૂજામાં શરમ આવે કોઈ પાર્ટીમાં ગયા હોય તો આ નહીં ખાવ એવું કહેતા શરમ આવે કોઈને ઘેર ગયા હોય તો આ રીતે હું મારો ધર્મ આવી રીતે જ પાડીશ એમ કહેતા શરમ આવે અને ત્યારે ભળી જાય એને તો શ્રીજી મહારાજની કિંમત જ નથી એને શ્રીજી મહારાજનો મહિમાય નથી એ શ્રીજી મહારાજનો ભગત કહેવાતો હોય હું સાધુ કહેવાતો હોઉં પણ એ બધા આપણે લોલે લોલ છીએ આપણે શ્રીજી મહારાજના માથે પથ્થરની જેમ વજનદાર લાગીએ શ્રીજી મહારાજની છાતીમાં વાગે કે આ પથ્થરાને મેં મારો આશ્રિત કહી તો દીધો લઈ તો લીધો પણ હવે આ પથ્થરાને કેવી રીતે તારીશ શ્રીજી મહારાજને ચિંતા ઉપડે આપણી ત્રીજી મહારાજને થાય કારણે મહારાજ કહેવાય છે અને મારું નામ ડૂબાડે એવો ધંધો કરે છે આવો વિચાર કરી આવા મોટા મહારાજે જ્યારે આપણને કીધું છે ને સાંભળો ક્યારેક આમ અડધી રાત્રે ઉભા થઈ પથારીમાં બેસીને સાંભળો મહારાજના અવાજને સાંભળો મહારાજ બોલે જ છે મહારાજ મૂગા નથી મહારાજ બોલે જ છે મહારાજના વોઇસને સાંભળો મારો આશ્રિત તમે અમારા કહેવાઓ છો સાંભળો અને એ સાંભળ્યા પછી એનો જે કેફ છે એને અનુભવીએ એ કેફને અનુભવી શ્રીજી મહારાજની ઈચ્છામાં આપણા શ્વાસ શ્રીજી મહારાજે જ્યારે આપણી ઉપર કોઈ પણ કારણ વિના આટલો વિશ્વાસ મૂકી દીધો છે ત્યારે આપણા શ્વાસ શ્રીજી મહારાજના વિશ્વાસમાં જ હોવા જોઈએ બને એટલું જીવ છીએ ભૂલ ન થાય એવું નથી કહેતો ભૂલ થાય ભૂલ થાય મનુષ્ય માત્ર ભૂલને પાત્ર આપણા મનુષ્યના દેહ છે ભૂલ થાય પરંતુ આપણી વધુમાં વધુ ખેવના એવી હોવી જોઈએ કે મારા મહારાજનો વિશ્વાસ એ જ મારો શ્વાસ મારા ગુરુજીનો વિશ્વાસ એ જ મારો શ્વાસ એમને વિશ્વાસ મૂક્યો છે મારી ઉપર તો મારો શ્વાસ એવો જ લેવાય એવા પ્રયત્ન આપણા મુમુક્ષુ તરીકેના હોવા જોઈએ પછી મૂર્તિનું સુખ આવે મહારાજ જમવા માટે પધાર્યા મહારાજે વસ્ત્રો હલકા પહેર્યા ઘનશ્યામ શ્રીહરી સોનાની ચાખડીઓ ઉપર ચાખડીઓ પહેરી લીધી એક હાથમાં રૂમાલ રાખ્યો જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા સોનાના બાજોટ ઉપર આવીને ચરણકમળ ધોયા વરનીએ રૂમાલથી લૂછ્યા પછી બીજા સોનેરી બાજોટ ઉપર આવીને બેઠા હરિભક્તોએ ગણા પ્રેમથી વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરાવ્યા હતા જેનો ગનવાથી પાર આવે તેમ ન હતું મેમકા ગામ બહુ પ્રેમી હતું વરણી તેને થાળમાં ભરીને લાવ્યા શ્રીહરી પહેલા દૂધપાક પૂરી અને વડા જમ્યા પછી બીજા જે ભોજનો હતા તેમાંથી બધું થોડું થોડું જમ્યા પૂરી અને સાકરનો શીરો મનમાનો બનાવ્યો હતો તેમાં દ્રાક્ષ આદિક જાત જાતના કેટલાય મેવા નાખ્યા હતા તે શીરો ઠારીને ચોકીમાં ભર્યો હતો લચકાદાર શીરો નહોતો કર્યો ચોકીમાં ઠારીને ચોસલા કરી નાખ્યા હતા મીઠાઈની જેમ તે ઘણો સુગંધી હતો શ્રીઅરી જમી રહ્યા ત્યારે ચડું કરીને મુખવાસ લીધો શ્રીઅરીએ રસોડામાં આવીને બધા ભોજન દેખ્યા તેથી રાજી થયા થાળ જમ્યા હતા તે પ્રસાદી દાદા ખાચનને આપી અગોલા અટકના કનબી હરિભગત મેઘા પટેલ લાધા પટેલ માવા પટેલ ને વાલા પટેલ વગેરે ગમતા પાર ન આવે એટલા બધા મેમકાના પ્રેમી હરિભક્તો હતા એ બધા હરિભક્તોના નામ આનંદાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યા મહારાજ મનુષ્ય આકારે છે એટલે મનુષ્ય ચરિત્ર કરે છે મહારાજ જાને કોઈ હરિભક્તોને ઓળખતા નથી આનંદાનંદ સ્વામી વ્યવહાર કરવાવાળા છે એટલે આનંદાનંદ સ્વામી એક એકને ઓળખે એટલે આનંદાનંદ સ્વામી બધાની ઓળખાણ મહારાજને કરાવે કે મહારાજ આ આ ભગત છે એમનું અંગ આવું છે બહુ પ્રેમી છે બહુ સેવા કરે છે મહારાજ તમે આવતા હતા ત્યારેના ફૂલહારની ચિંતા કરતા હતા મહારાજ આ આવ્યા તમે આવ્યા ત્યારે બેઠકની બધી વ્યવસ્થા એમને કરી છે મહારાજ આ ભગત છે એને આખું રસોડું સંભાળ્યું છે શ્રીજી મહારાજ રાજી થાય એમ બહુ સારા ભગત છે આમ કે ઓલા ભગતને બળ મળે બળ મળે આ સત્સંગની રીત છે આનંદાનંદ મુનિ જોઈ હરી સે નામ કહે સબ સોઈ શ્રી હરિ કહે સંત બોલાય તાકુ હમ અબ પીરસી જાય મહારાજ આનંદ આનંદ કે શ્રી હરિ કે સંતોને બોલાવો અમે તમને પીરસીને જમાડીએ અમે તેમને પીરસીને જમાડીએ ત્યારે આનંદ સ્વામી સૌને બોલાવી લાવ્યા જમવાની પંગત માટે મંડપ કરાવ્યો હતો ત્યાં લાવીને સંતો અને દરબારો સૌને બેસાડ્યા સંતોની પંગતમાં સંતો દરબારોની પંગતમાં દરબારો એમ વિગત પાડીને સૌ જુદા જુદા બેઠા મારા જમાડતા બધાને પણ વર્ણ અને આશ્રમનો ધર્મ શ્રીજી મારા તૂટવા દેતા નહીં બ્રાહ્મણો બ્રાહ્મણોમાં ક્ષત્રિય ક્ષત્રિયમાં વૈશ્ય વૈશ્યમાં શુદ્ર શુદ્રમાં આ વર્ણ વર્ણની વ્યવસ્થા થઈ અને આશ્રમની વ્યવસ્થા ત્યાગાશ્રમ ને ગ્રહસ્થાશ્રમ એની પણ જે પ્રકારની વ્યવસ્થા એ પ્રકારે શ્રીજી મહારાજ બધી જ વ્યક્તિને શાસ્ત્રની મર્યાદાને જાળવતા તે સમયે પીરસવામાં આવેલા શ્રીહરિએ તે સમયે પીરસવા આવેલા શ્રીહરિએ સંતોના કાષ્ટના પાત્રો ભરી દીધા લાકડાના પથ્થર હોય ને આખે આખા ભરી દીધા મોનાભાઈ બેચરજી દેવકૃષ્ણ દેવરામ લાધારામભાઈ વિપ્રો ભોજનથી ભરેલા થાળ થાળ લાવવા માંડ્યા બ્રાહ્મણો હતા એ બધા લાવ્યા મહારાજ પીરસે શ્રી હરિ જ્યારે સંતોને દરબારોને પીરસી રહ્યા ત્યારે વાસુદેવ હરે એવો શબ્દ ઉચ્ચાર્યો અને સૌ એક સમયે જમવા લાગ્યા એટલે જ્યાં સુધી પીરસાય ને ત્યાં સુધી ધૂન બોલાય આખી પંક્તિ હોય એમાં સંતોને ભક્તોને પીરસાય ત્યાં સુધી ધૂન બોલાય અત્યાર તો બુફે સિસ્ટમ આવી ગઈ જેના હાથમાં ડીશ આવી અને જેની પીરસાઈ ગઈ એ ચાલુ કરી દે પણ આજથી આ બધો યુગ અત્યાર બુફેનો થઈ ગયો એટલે બધું બુફે જેવું થઈ ગયું નહીં તો યુગ એવો તો પંક્તિ થાય બધાને પીરસાય ત્યાં સુધી ધૂન બોલાય અરે ઘણી વખત તો હરિભક્તોના ઘરે થાળ કરવા ગયા હોય ને પછી સંતો કે ચાલો હરિભક્તોને જમાડી દઈએ અમે પીરસી દઈએ એટલે હરિભક્તો બેઠા હોય તો જો હરિભક્તો થોડા ઘડાયેલા હોય તો ખબર પડે કે ડીશ લઈ અને ધૂન એક જણ બોલાવે ને બાકીના ઝીલે એવું ચાલુ કરી દે નહીં તો શું થાય કે મૂંગા મૂગા બેઠા હોય હાવ નવા હોય કાં તો ખબર ના હોય એટલે મૂગા મૂંગા બેઠા હોય પછી સંતો થોડી ધૂન બોલો બોલવા વાળો હોય એમાં કોઈ એવો ના હોય જે બોલાઈ શકે ને શકે પછી જ ઉપાડે થોડી ત્યારે એ બોલે માંડ માંડ વખત અમે જોઈએ ને તો લાગે કે ઓહો આ મરતા મરતા ધૂન બોલે આ સંખ ક્યા એવું લાગે કારણ કે એને ખબર જ ના હોય ધૂન બોલવાની સિસ્ટમ પંક્તિ થાય ત્યારે પંક્તિમાં બધાને પીરસાય ત્યાં સુધી ધૂન બોલવી જોઈએ ધૂન બોલ્યા પછી તમે તમારા કુટુંબ પરિવારમાં એવી ટેવ પાડો કે તમે જ્યારે ટેબલ ટેબલ ઉપર ડાઇનિંગ પર જમાડવા માટે બેસો પરિવારજનો સાંજે એક સાથે ત્યારે પહેલાં ધૂન બોલો બધાની ડીશમાં બધું પીરસાઈ જાય પછી એક કડી બોલો એક કડી એક શ્લોક એવો નક્કી દો કે ભેગા થઈને આ શ્લોક બોલવો બધાય એવી એક કડી બોલવી શ્લોક એટલે કે કડી અને એ કડી બોલીને પછી બધા એકાબીજાને જય સ્વામિનારાયણ કહીને પછી જમાડતા હોય પછી પાછા મધ્ય વચ્ચે પાછા એક એક કડી અલગ અલગ બધા પરિવારજનો ઘર એ મંદિર થઈ જાય મંદિરે તો તમારે આવવાનું છે મંદિરની કથા સાંભળવાની છે પણ તમારા જીવનને જ મંદિર બનાવવું પડશે તમે જ્યાં ચાલીને જાઓ ત્યાં તમારું મંદિર તમારી સાથે જ હોય એવું તમારે બનાવવું પડશે એ માટે તમારા બધાય ફેમિલી મેમ્બરનો સહકાર પણ આપવો પડે દરેક ફેમિલી મેમ્બરનો સહકાર જોઈએ એક વ્યક્તિ એવું ઈચ્છે પુરુષ ઈચ્છે કે મારે આવું કરવું છે ન થાય સ્ત્રી ઈચ્છે મારે આવું કરવું છે એકલા ઈચ્છે ન થાય પણ સ્ત્રી પુરુષ બંને ઈચ્છે તો છોકરા થઈ જાય પછી ધીરે ધીરે અને ના હોય તો બે તો કરી શકે બે જન તો કરે પણ આવી ટેવ પાડો ભોજનમાં પણ ભજન તો એ ભોજન એ ભક્તિ થઈ જાય સંતોએ પાત્રમાં ભોજન ભેળવી મેળવીને એક કરી દીધું સંત સબી જે હોય એક જલડારે મહિતે હો એક પોષ ભર હિભર હરી જેવા વતની સંત જલલેન ભૂલત નહીં એક કરી દીધું પછી તેમાં એક એક પોઝ ભરીને જળ નાખ્યું સંતોને શ્રીહરિ નિત્ય જમાડતા સંતો પાણી નાખવું ભૂલતા નહીં કારણ કે તેમને આજ્ઞા વચનમાં પ્રેમ હતો અને ભોજનના સ્વાદ કરતા વચનનો સ્વાદ સંતો અધિક માનતા સંતો ક્યારેય પણ અહીં લખે છે કે પાણી નાખવાનું ભૂલતા નહીં કારણ કે એમને ભોજનના સ્વાદ કરતા વચનનો સ્વાદ અધિક હતો અને આપણને સાનો સ્વાદ આવે ભોજનનો સ્વાદ આવે વચનનો સ્વાદ ના આવે એટલો એક બે ચરિત્ર કહું કેવું સંતો જમાડતા અને મહારાજ કેવું કરતા અને મહારાજ કેવી પરીક્ષા કરતા વરતાલમાં મહારાજ અને સંતો અને કાઠી ભક્તો ઘેર ઘેર જમવા જતા તે એક વાર એક ભક્તે સંતોને પૂછ્યું સ્વામી રસ કેવો છે કેરીનો રસ ચરોતરના પ્રદેશમાં તો સંતો તો રસમાં પાણી નાખી દેતા હતા તેમાં શાક ચોડીને જમતા છતાં એનો ભાવ જોઈ કહે મીઠો મધ જેવો છે સ્વાદની ખબર નહોતી પણ કીધું મીઠો મધ જેવો છે ત્યાં સુરા ખાચર કે શાક વગેરે ચોળ્યું હોય તે સ્વાદની શી ખબર પડે પરંતુ સંતો કહેતા મહારાજની આજ્ઞા પ્રમાણે જમીએ એટલે સ્વાદ આવે છે અમને આજ્ઞાનો સ્વાદ છે રસનો નહીં તમારો રસ જે હોય રસ સારો કહી દીધું અમે તો આજ્ઞા પ્રમાણે જમીએ એટલે સ્વાદ ગઢડાની અંદર ઘેલા સ્નાન કર્યું પંક્તિમાં મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બે લાડુ આપવા ગયા નંદ સંતો ચરિત્ર કરતા આવા લીલા બ્રહ્માનંદ સ્વામી પથ્થર ઊંચું કરી લીધું ત્યારે શ્રીહરી બાજુમાં બેઠેલા ગુણાનંદ સ્વામીને બતાવતા કે આ જમે છે એવું તમે બધા ત્યારે સ્વામી કે સાધુ ઠીક જમનારા બાર લાડુ જમી ગયા અમે એટલા ના જમી શકીએ ત્યારે સ્વામી મહારાજ કે આ સાધુ તો કોઠીમાં જેમ દાના નાખે છે ને એમ ઉદરમાં લાડુ નાખે છે સ્વાદ તો અમારી મૂર્તિનો લે છે સ્વાદ જે લે છે એ અમારી મૂર્તિનો લે છે બોલો શ્રીજી મહારાજે જુનાગઢમાં સાધુની પંગતમાં ચાર પાંચ વાર શીરો પીરસ્યો સંતો કે મહારાજ પૂર્ણ થયા હવે ભરાઈ રહ્યું પેટ મહારાજ જમવા બેઠા હરિભક્તોને ખીચડું પીરસો એમ કહ્યું તે સંતોએ પણ લેવા માંડ્યું શીરો સંતો ને જમાડ્યો આવે આ ખબર નહીં મહારાજને તો ક્યારેક એવું હોય ને સંતો બહુ વાલા હોય શીરો જમાડ્યો હરિભક્તોને ખીચડો પીરસાયો કેમ પીરસાયો મન ના પૂછતા કે મહારાજે આવો પક્ષપાત કેમ કર્યો એ મહારાજને જ પૂછજો રાત્રે મળે ત્યારે તે સંતોએ પણ લેવા માંડ્યો ખીચડો સંતોને તો શીરો જમવો જ નહોતો સંતોને તો ખીચડો જ જમવો હતો પણ મહારાજે કર્યું કેવું ખરેખર શીરો હરિભગતને દેવો જોઈએ અને ખીચડો સાધુને દેવો જોઈએ એની જગ્યાએ મહારાજે શીરો સાધુને દીધો અને હરિભગતને ખીચડો દીધો તો પછી થાય જ ને કે મારા સાધુને બધું સારું હારું એમને નિસ્વાદી વર્તમાન પાડવાનું ના આપણે થાવ ખીચડો જ આવે છે સાધુ બધું સારું છે મેં હરિભક્ત એ ખીચડો પીરશો એમ કહ્યું ત્યારે સંતોએ લેવા મળ્યું ત્યારે મહારાજ કે બધા કહેતા હતા કે પૂરણ થયા બધા કહેતા હતા કે પેટ ભરાઈ ગયું છે અને ખીચડી લઈ લઈને બેઠા છો એટલે બધા નિસ્વાદી વર્તમાન ચૂક્યા મહારાજે આવું કીધું તમે બધા નિસ્વાદી વર્તમાન ચૂક્યા કારણ શું શીરાને તમે પાંચ વખત પીરશો ગમે એવો શીરો ખાવા વાળો બળીઓ હોય ને તો એ ભાંગી જાય મોઢું ગળ્યું ભાવે પણ કેટલું ગળ્યું ખાય સંતોને મહારાજ કે તમે નિસ્વાદી વર્તમાન ચૂક્યા મહારાજ પીરસીને બેઠા ત્યાં કૈવલ્યાનંદ કે કહો તો આંકડો ખાઈએ આંકડો આવે ને એ ખાઈએ રાગ ગોળીને પીએ લીમડો ખાઈએ પણ શીરો તો ન જ ભાવે કેટલો પણ પાંચ વખત શીરો એટલે તમે કોને પી જઈએ લીમડો ખાઈ જઈએ પણ શીરો નહીં મહારાજ બ્રહ્મચારીને કે આપણે શીરો કરવો મહારાજની પરીક્ષામાં રહેવું અઘરું હતું હા લાગે શીરો પણ રોજ તમને શીરો ખવડાવે ને એ નિસ્વાદી વર્તમાન જેવું થઈ જાય એવું છે કારણ કે કેટલું ગળ્યું ખાવ કેટલું ખાઈ શકે અને એ જ છે ને જેને ગળિયું ભાવે એને ગળ્યું ના ખાવું તીખું ભાવે એને તીખું ના ખાવું એવું જોઈએ શીરો કરવો બ્રહ્માનંદ સ્વામી કે સારું મહારાજ સત્સંગમાં રહેવાનો ખપ હશે તો શીરો ખાઈને પણ રહેશું મહારાજ કે સ્વામી કે અમારે મહારાજ ખપ છે ને એટલે અમે શીરો ખાઈને પણ રહેશું અમદાવાદમાં જમવાનો સમય થયો તે શ્રીહરી સભામાંથી ઉઠીને સ્નાન કરીને પિત્તાંબર પહેરીને એક ઓઢીને જમવા પધાર્યા તે સોનાના બાજોટ પર પોતે બિરાજે અનકૂટની જેમ રસમય પકવાનો સાકો અથાના પાપડ ચટણીઓ થાળમાં પીરસાયેલા ભક્તોનો ભાવ જોઈને ભાવથી જમ્યા જમતા જમતા વિચાર આવ્યો કે જીભના જીભને સ્વાદનો પાર નથી વિચાર કોને આવ્યો મહારાજને કોટી જન્મથી અપાર સ્વાદ ચાખ્યા છે આપણને તો હારો જમતા કોઈ દિવસ આવો વિચાર આવે છે આપણને શ્રીજી મહારાજ શીખવાડે છે આપણને બધાને વિચાર આવે કથા કરીએ ને કથા સાંભળીએ ને હા વાત સાચી છે જબરી વાત વાત સ્વામી સ્વામી પાછા તમે તમે આવીને બહુ કરી તે અમે કહીએ કે વાત તો સાચી જ કરીએ છે ને ત્યારે અમે પણ સાચી સમજીએ કે નહીં કરીએ ના સમજે ને સાંભળવાળા એ ના સમજે અમે કરીએ છીએ સાચી ને સાંભળીએ છીએ હાચી તમે પણ આવો વિચાર આપણને આવો જોઈએ શ્રીજી મહારાજને જે વિચાર છે મોહ છૂટે તો પ્રભુમાં સ્નેહ થાય પ્રકૃતિ પુરુષ સુધીના ભોગ છે બધા મોહ ને દુઃખ ઉપજાવે એવા છે મારા ભક્તોને તેમાં દોષ દેખાડીને અભાવ લાવીને હું ત્યાગ કરાવું છું તે જ્યાં સુધી રસાસ્વાદ આદિ કંઠશત્રુઓ છે ત્યાં સુધી મોહ ટળે નહીં મોહ ટળ્યા વિના પ્રીતિ થાય નહીં એ વિચાર કરીને મહારાજ જમ્યા બોલો અને મહારાજ પોતે કેવું કરતા ભુજમાં શ્રીહરિ તાંસળી ભરીને મીઢિયાવડ નિત્ય પીતા તે ઉપર ખાસ આંબલીની તાંસળી પીતા તાંસળું ભરીને મીંઢિયાવળ અને તાંસળું ભરીને આંબલી પી જવાની તે બંધ કરીને તીખા લવિંગ્યા મરચાંનો ગોળો જમતા અને ચૈત્ર માસમાં આંબાની કાચી કેરી ત્રણ શેર પોતે હાથે સુધારી મીઠું નાખીને જમતા દોઢ કિલો અને અષાઢ માસમાં ખાટા લીંબુ બસો ચૂસતા બસો લીંબુ ચૂસે આ નિસ્વાદી વર્તમાન તમે ખટાશ ખાઈ શકો કેટલી દાળમાં આમ ઉપરથી લીંબુ સરસ લાગે દાળ હોય ને એમાં તમે અડધું લીંબુ આમ ઉપર લો તો બહુ સારું લાગે પણ દસ લીંબુ ખરેખર ચૂસાવ્યું હોય તો મરચું આથેલું હોય ને તળેલું હોય ને પછી ભજીયા હારે ને રોટલી શાક હારે ને બધા હે બહુ સરસ લાગે પણ લવિંગ્યા મરચા બે કિલો દઈ દીધા હોય તો અઢીસો ગ્રામ ખાય તો કઈક થઈ જાય શ્રીજી મહારાજ આવા ભગવાન હતા ને આવું કરતા મહારાજ માનકુઓમાં મહારાજે અન્નના ગોળા બનાવડાવ્યા આ ચાંદ્રાયણ અત્યારે સંતો ચાંદ્રાયણ આ માઘ મહિનામાં કરે છે હા બપોરે ચાર ગોળા એવા અન્ના ગોળા બનાવ્યા તે આરંભ કરાવ્યો મહારાજ કે મને આપો સંતો ના પાડી મહારાજ તમારે ના હોય આ તો અમારે હોય મહારાજે જાતે ઉપાડી લીધો ગોળો અને વખાણ કરતા કે ચૂરન જેવા ઔષધરૂપ ગોળા છે તેથી વિકાર માત્ર ટળી જાય આ તો ઔષધ છે હું તમને ભિક્ષા મગાવું છું અને આ ગોળા ખવડાવું છું તે કંઈ દુર્બળતાથી નથી મગાવતો હું તો સમર્થ છું પર્વતના શિખર પર હો ને તો ત્યાંય લાડુનો વરસાદ કરો એવો છું મહારાજ કે પણ છતાંય તમને સ્થિતિ પમાડવા માટે આવું કરાવું છું પણ સંતોને પણ હંમેશા એવું તાન રહેતું કે મહારાજની આજ્ઞામાં રહીને જ જમવું આમાંથી તમે ગ્રહસ્થ આશ્રમમાં રહેલા હરિભક્તો એટલો તો સ્વાદ આજ્ઞાનો રાખજો કે આજે શિક્ષાપત્રી જયંતિ છે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું પ્રાગટ્ય છે સદગુરુ ગોપાલ સ્વામીનું પ્રાગટ્ય છે અઢીસો વર્ષ થયા બ્રહ્માનંદ સ્વામી ચુમ્માલીસ વર્ષ થયા શિક્ષાપત્રીને એકસો ને નેવું વર્ષ થયા તો ભલા થઈને શ્રીજી મહારાજના આજ્ઞામાં રહીને સ્વાદ લઈએ તો હું વાંધો છે બહારનું ખાવાનું આવે તો છોડીએ હજુ લોયાધામ પરિવારની અંદર એવું હોય આવું હોય જ એવું નથી કહેતો પણ આવું હોય કદાચ કે લગ્ન પ્રસંગ હોય કઈક પ્રસંગ હોય તો બે ટેબલ હોય એક સત્સંગી માટેનું ટેબલ અને એક બારનું આવેલું ટેબલ પતિ સત્સંગીના ટેબલે જાય અને પત્ની ઓલા ટેબલે જાય પતિવ્રતા પત્ની આ ટેબલે જાય પતિ આ ટેબલે જાય આવું હોય તો ભલા થઈને સત્સંગનું ટેબલ થઈ જાય કરજો ઓલું ટેબલ તો કરવાનું કઈ ના કહેવાય મારે કે ટેબલ કરજો એ ટેબલ તો આખી દુનિયાનું છે પણ પરિવારના ચાર હોય બે આ ટેબલ પર જાય બે આ ટેબલ પર જાય ગજબનું કહેવાય નિષ્ઠાવાળા કહેવાય હમજનવાળા કહેવાય છતાંય પણ આ ટેબલો જુદા જુદા રાખવા પડે છે એક પરિવારના નહીં પતિ પત્નીના બે ટેબલ જુદા બેની ડીશોમાં આઈટમ જુદી ખબર નહીં એ બે આઈટમે જુદી જશે પણ કેમ ભેગી થઈ ગઈ થોડોક વિચાર કરીને શ્રીજી મહારાજ જો અંદર આ સંતો આમ રહેતા હોય આપણા સંતો તમે જાણો છો સ્વયં પાકી પોતાના હાથે રાંધીને આટલી તમારા ઘરે જ્યારે જ્યારે આવે સંતોને રસોડા સાફ કરતા કેટલો સમય થાય તમે સાફ કરેલું હોય છતાંય પણ સંતો પોતાનો થાળ કરીને ક્યારે જમતા હોય છે તમે જોયું છે શ્રીજી મહારાજને રાજી કરવા તો કમસે કમ આ કથા વાર્તાને સાંભળવાવાળા વસંત પંચમીના દિવસે કોઈક ભાઈઓ કોઈક બાઈઓ એટલા નિયમ રાખજો કે જે તે આ જગતના રગડા મોઢામાં ના નાખશો શ્રીજી મહારાજને ધરાવીને જે જમાય એવું હોય બધું જ જમો પણ શ્રીજી મહારાજને ધરાવ્યા વિના જે નથી જમાય એવું એ કાંઈ ના જમો જે સત્સંગને લાજે એવું છે આપણો સત્સંગ ચૂથી નાખે એવું છે એવું કાંઈ મોઢામ નથી મૂકવું એટલું તો આ સંતો પાસેથી આપણે શીખીએ એટલું તો શીખીએ તો શ્રીજી મહારાજ આપણી પર રાજી થાય આપણું વજન શ્રીજી મહારાજને પેલો પથ્થરનું વજન લાગે એવા વજનવાળા ના રહીએ શ્રીજી મહારાજને આપણને જોઈને આનંદ થાય એવા થઈએ એક બે ઇંચની જીભડીને રાજી કરવા માટે આવડા મોટા મહારાજને મળવાનું આવડા મોટા મહારાજના વચનને આપણે આમ નાખી દઈએ તો શ્રીજી મહારાજનો કેટલો કુરાજીપો થાય અને બધું જ બને છે આજ શું નથી બનતું બ્રેડ પાવ કેક બધું જ ઘરે બને છે તમારા છોકરાઓને પણ એવી ટેવ પાડો કે ઘરનું જ ખાય તો બહારનું નહીં ખાય બહારનું માગશે પણ નહીં અને શું નથી આવતું આજે બહારના ખાવામાં શું નથી આવતું પેલા ઈ થી શરૂ થતા તમે તો બધા ભણેલા ગણેલા છો ગૂગલ ઉપર સર્ચ તો કરજો કે કેમિકલો બધા ઈ થી શરૂ થતા અમુક નંબરો વપરાય છે બધા જ પીજાની બધી જ હોટલોમાં એ વપરાતું હોય છે બધી જ દુકાનોમાં એ વપરાતું હોય છે અને એને આપણે સત્સંગી બે દોરા કંઠીના પહેર્યા એટલે સત્સંગી નથી થઈ જવાતું જય ગુરુસ્વામી ઘંટડી ખખડાવી દેવાથી સત્સંગી નથી થવાતું મંદિરે આવી ગયા અઠવાડિયે કે એક વર્ષે મંદિરને સંતો પાસે આવી ગયા એમ સત્સંગી નથી થવાતું એવા ભબાકી સત્સંગથી કલ્યાણ પણ નથી થતા જે દી આપણે પાકા થશું તે દીજ કલ્યાણ થશે મોટા હાર પહેરવાથી કે મોટું ડોનેશન કરી દેવાથી કલ્યાણ નથી થઈ જતા બીજ બળ થાય છે વાત આ સત્ય છે અને આ વાતને આપણે જે દી તે આ જન્મે કે કરોડ જન્મે સ્વીકારે જ છૂટકો છે સ્વીકારે જ છૂટકો છે જો નહીં સ્વીકારીએ તો શ્રીજી મહારાજ પાસે ઘણી ભઠ્ઠીઓ છે ન્યા તપાવશે લઈ તો જશે પણ ભઠ્ઠીમાં તપાવશે ન્યા તપવું એના કરતાં અહીં શ્રીજી મહારાજની આજ્ઞા પાડી લઈએ તો એટલે આ સ્વાદની વાત આવી માટે મહેરબાની કરીને શ્રીજી મહારાજને રાજી કરવા બે ઇંચની જીભડીને સ્વાદને છોડજો સંતોને દરબારો જ્યાં સુધી જમ્યા ત્યાં સુધી શ્રીહરિ હરખથી પીરસતા રહ્યા જ્યારે સંતોને દરબારો જમી રહ્યા ત્યારે શ્રીહરિએ પોતાના હાથ ધોયા જેને અહીં આગળ મહારાજની આજ્ઞા પ્રમાણેનું ના ભાવે એને અક્ષરધામમાં ક્યાંથી ભાવે એટલે શ્રીજી મહારાજ કે આને તો મેકડો આને બીજા બધા મેકડોનલ્ડનું ભાવે છે પીજા હર્ટનું ભાવે છે હવે અક્ષરધામમાં તે બધું છે નહીં આને તો આને તો આ પાણીપુરી ભાવે છે આ લારીની આ દુકાનની એને ચોપાટી પરનું બધું ભાવે છે હવે અક્ષરધામમાં તે બધા રાખ્યા નથી એટલે મહારાજ કે હવે મારે આ ભગત તો મારો પણ હવે આની ઈચ્છાઓ પૂરી કરવામાં રાખવો ક્યાં ચોપાટીની અંદર જે કીડો બનાવું ભલે ખાયા કરતો ને પડ્યો પડ્યો બધી ડીશોનો એઠવાડો આવે ને ને આ બધું ખાય ને એને ઢોસા મળે પીઝા મળે ગટરનો કીડો બનાવી દે ને આ બધું ખાય ઈચ્છા પૂરી થાય એની ત્યાં અક્ષરધામમાં છે ને ત્યાં તો જે મહારાજને ધરાવેલું જમતો હશે મહારાજ કે જેને મારા પ્રસાદની ઈચ્છા છે એને જ ત્યાં મારે બેહાડે એટલે મહારાજ આવે તો એ પછી મૂકવા પડે એવી જગ્યાએ એટલે ભલા થઈને આપણે મહારાજના દાખલા સામો જોઈએ તો સુધારો આવી જાય અને મને ખબર છે કે આ બધા તમે સાંભળો છે બધા ચોખા એ બાબતમાં નથી તો જ મહારાજ મને કે બોલું છું ને મહારાજ બોલાવે ક્યારે જીવ ઉપરથી કે તમે બધા એવા નથી હજુ ક્યાંક કચાશ છે અને કચાસ જો નીકળી જશે તો મહારાજ કહેશે કે હવે હું રાજી થયો હાથ ધોઈને ચાખડીઓ પહેરીને શ્રીહરિ હરકબેર તંબુમાં આવ્યા અન્ય ભક્તોના સુખને માટે મહારાજા દિરાજ શ્રીહરી બે ગળી પોડી ગયા બધા સંતો ધ્યાનમાં બેઠા તેઓ ક્યારેક દિવસે સૂતા નહીં શ્રીહરી જ્યારે ઉઠ્યા ત્યારે સ્નાન કરવા માટે ચાલ્યા બધા સંતો અને હરિભક્તો ઉમંગથી ભોગાવા નદીમાં સ્નાન કરવા સાથે ચાલ્યા જ્યાં કમર સુધી પાણી હતું ત્યાં શ્રીહરી ઉતાવળા પહોંચ્યા શ્રીહરીએ હરખથી વજનમાં હળવી ચાખડીઓ પહેરી તે સમયે શ્રીહરી જન્મથી ચોવીસ વર્ષની ઉંમર થઈ હતી ચોવીસ વર્ષના મારા થયા છે લોકોના મનને હરનારી શ્રીહરિની મૂર્તિ પરમ સુખનિધિ આનંદકારી ઘનશ્યામ હતી પાણીનો લોટો ભરીને શ્રીહરી શૌચ કરવા ગયા ભોગાવાની વચ્ચે ખાખરાની ગાટી જાડી હતી તેમાં એકાંતમાં શૌચ કરવા ગયા પછી સત્વરે પાછા આવ્યા નદીમાં આવી નાથપગ ધોયા સંતો હરિભક્તો ઉપર વાસના ભાગમાં પ્રસન્ન મનથી સ્નાન કર્યું નીચાનવાળા ભાગમાં સૌ અતિશય ઉલ્લાસથી નાયા મહારાજ ઉપરના ભાગમાં નાયા અને મહારાજની પ્રસાદીનું જળ સંતો ભક્તોને મળે એ રીતે સંતો ભક્તો નાયા જ્યારે નાવાનો વિવેક આવે ત્યારે આ વાત હું દોહરાવું છું કે તમે ગુરુજી સંતો સાથે હો તો ઠાકોરજીને તમારું પાણી શરીરનું અડેલું ન જાય એવી રીતે નદીમાં ઉભા રહેવું કે તળાવમાં ઉભા રહેવું કે સ્વિમિંગ પુલમાં ઉભા રહેવું જે કોઈ જગ્યાએ અભિષેક થતું હોય ત્યાં આપણું પાણી ગુરુજી સંતો ઉપર પ્રસાદીનું ના જાય એવી રીતે એમનું આપણી પર આવે પણ ઘણાને એટલો હરખ હોય ને તો ઠાકોરજીને પોતાની પ્રસાદીનું અભિષેક થઈ જાય એવી રીતે ઊભા હોય અથવા તો ગુરુજીન સંતોન પ્રસાદીનું એનું ભૂગી જાય એવી રીતે ઊભા હોય અને કોઈને સમજાવવા પડે માટે એ બધી વસ્તુનું પણ પ્રેક્ટિકલ જીવનમાં ધ્યાન રાખવું ભોગવાણી વચ્ચે ખાખરાની ઘાટી જાળી હતી ત્યાં મારા શૌચ કરીને આવ્યા પછી મહારાજે સ્નાન કર્યું પાણી ઘણું ઠંડુ હતું ત્યાં શ્રીઅરી નાહ્યા પછી પાણીથી બહાર નીકળ્યા કોરા વસ્ત્ર પહેરી લીધા બોલો મારા ઠંડા પાણીએ ના આવ્યા સર્વ જગતના આધાર શ્રીહરિ પોતાના મુકામ ઉપર આવ્યા સાથે અપાર હરિભક્તો ચંદની વચ્ચે આવીને આસન ઉપર બેઠા પરમ દયાળુ શ્રીહરિ મહાન અનુપમ સિંહાસન ઉપર બેઠા પોતે ભક્તજનોને આનંદ કરાવવા માટે અલૌકિક ચિંતન સ્મરણ કરતા હતા કંઈક મારા વિચારે છે મેમકા ગામની ભોગાવા નદી ઉપર બેઠા બેઠા કંઈક પોતાના ભક્તોને કંઈક કહેવા માટેનું ચિંતન અને મનન કરી રહ્યા છે તે સમયે સંતોની હરિભક્તોની સભા થઈ બધા દરબારો પણ આવ્યા તેઓ શ્રીહરિની સમીપે બેઠા પણ મહારાજ હજુ વિચારી રહ્યા છે બહુ સરસ વાત મહારાજ વિચારી આવતીકાલ આપણને સંભળાવશે રીતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય મુનિ વીરજી શ્રી હરિચર સાગરના ચતુર્થપુરમાં ભોગાવો નદીમાં સ્નાન કર્યું અને બપોર પછી સભા કરી એ નામે અઠ્યાસીમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની